નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના લાલ દરવાજા પાસે એક દંત યુવક મંડળના યુવકો દ્વારા પર્યાવરણ બચાવોના સંદેશા સાથે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના લાલ દરવાજા પાસે એક દંત યુવક મંડળના યુવકો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ મંડળ દ્વારા મંડપને પર્યાવરણની થીમ પર સજાવ્યા છે, સાથે ગણેશજીની પ્રતિમા પણ લાકડાના છાલમાંથી બનાવી છે. આ પ્રતિમાની ઊંચાઈ 11 ફૂટ છે. એને બનાવવા માટે 200 કિલો ઘાસ, 300 કિલો માટી, 50 થી 60 કિલો લાકડાની છાલનો ઉપયોગ કર્યો છે. મૂર્તિને સુંદર બનાવવા માટે ઇકો ફ્રેન્ડલી વોટર કલર લગાડવામાં આવ્યો છે. મૂર્તિ બનાવતા 45 દિવસનો સમય લાગ્યો છે અને આ મૂર્તિ બંગાળી કારીગરની સાથે મંડપના સભ્યો દ્વારા બનાવવામાં આવી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.